ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ સર્વ વિદ્યાર્થીઓની મારા જય સ્વામિનારાયણ. જુઓ, આપણે અગિયાર કોમર્સ વિષય નામાના વિષયમાં અગાઉ આપણે આઠ પ્રકરણ ખાસ અમનોત અંગે ભણી ગયા. એ પેટા નોંધો હતી. હવે નવમું ચેપ્ટર ખાતા વહી ખતમણી. વિદ્યાર્થી મિત્રો, હિસાબો લખતી વખતે ફક્ત આમનોત કે પેટાનોત તૈયાર કરી આમનોત કે પેટાનોત ઉપરથી ધંધાના હિસાબોનું કોઈ તારણ મળતું નથી. આ માટે વિદ્યાર્થી મિત્રો, હિસાબો લખતી વખતે જે આમનોત કે પેટાનોત તૈયાર થઈ હોય, આ આમનોત કે પેટાનોતના આધારે એના અંદર જે જે ખાતા સંકળાયેલા હોય એ તમામ ખાતાઓ દર્શાવતો બીજો ચોપડો તૈયાર કરવામાં આવે છે, જેને આપણે ખાતા વહી કહીએ છીએ. આ ખાતા વહીના ચોપડામાં પ્રથમ પેજ ઉપર એની અનુક્રમણિકા કે કયું ખાતું કયા પેજ ઉપર છે, દરેક ખાતું નવા પેજ ઉપર દોરવામાં આવે છે. દરેક પેજને નંબર દર્શાવવામાં આવે છે, નંબર લખવામાં આવે છે, અને પ્રથમ પેજ ઉપર આ તમામ ખાતાઓની અનુક્રમણિકા બનાવવામાં આવે છે. એના અંદર દર્શાવવામાં આવે છે કે કયું ખાતું કયા પેજ ઉપર છે. આથી કોઈપણ ખાતાની જરૂર હોય તો હિસાબ લખનાર વ્યક્તિ હિસાબની અનુક્રમણિકા દ્વારા એ ખાતું કયા પેજ ઉપર છે એ ડાયરેક્ટ શોધી શકે. તો આ પ્રથમ પેજ ઉપર જે અનુક્રમણિકા બનાવવામાં આવી હોય, આ અનુક્રમણિકાને આપણે પાનોત્રી અથવા અનુક્રમણિકા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પ કે એક એક વાક્યમાં પૂછાય તો ધ્યાન રાખજો. પાનોત્રી એટલે અનુક્રમણિકા, કે ખાતાવહીના ચોપડામાં પ્રથમ પેજ ઉપર તમામ ખાતાઓ કયા પેજ ઉપર છે એ શરૂઆતના બધા ખાતાઓની જે યાદી આપ રાખવામાં આવી એને અનુક્રમણિકા કે પાનોત્રી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાતાવહીને ખતવણી એ આપણે હિસાબી ચોપડો બીજો ચોપડો છે એને મુખ્ય ચોપડા તરીકે ઓળખીએ છીએ. આમનોત કે પેટાનોત એ હિસાબો લખવાનો મૂળભૂત ચોપડો કે પ્રાથમિક ચોપડો, જ્યારે ખાતાવહી અને ખતવણી એ મુખ્ય ચોપડો. અહીંયા આપણે જે આમનોત કે પેટાનોત તૈયાર કરી હોય, આ આમનોત કે પેટાનોતના આધારે અથવા આ આમનોત કે પેટાનોતમાં જે જે ખાતા સંકળાયેલા હોય એ તમામ ખાતાઓમાં એની નોંધ કરવામાં આવે છે. આમ ખાતાઓમાં જે નોંધ કરવામાં આવે તેને ખતવણી કહે છે. આથી ખતવણી એટલે ખતવણી કે ખતવવું એટલે આમનોત કે પેટાનોત પરથી
नामाना नियमों प्रमाणे असर करता खातानी उधार बाजू के जमा बाजू नोंधवानी प्रक्रिया ने खतवणी के खतववू कहे छे। आम आ खाता वही अलग अलग स्वरूप में हो सौथी वधु आपणे प्रचलित त्रण स्वरूपोनी खाता वही एमां बांधेलो चोपड़ो प्रथम खाता वहीनुं स्वरूप के जे त्रण मुख्य प्रचलित स्वरूपो छे एमां सौ प्रथम बांधेला चोपड़ानी खतावणी के खाता वही बीजू छोटा पाना स्वरूपनी खाता वही अने त्रीजू कार्ड स्वरूपनी खाता वही। आम विद्यार्थी मित्रों आ त्रण स्वरूपनी खाता वही ए सौथी प्रचलित ई अलग अलग व्यापारी मोटा भागे आम तो बांधेला चोपड़ानी ज खाता वही छूटा पाना के कार्ड स्वरूपनो उपयोग ओछो उपयोग पण सौथी वधु उपयोग बांधेला चोपड़ानी खाता वहीनो छे। आम खाता वही એટલે ધંધામાં રાખવામાં આવતો એવો ચોપડો કે જેમાં આમનો જ કે પેટાનોજના આધારે જે ખાતાઓ દર્શાવેલા છે આ વિવિધ ખાતાઓ રાખવામાં આવે જે ચોપડાના જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે એને ખાતા વહી અથવા વિદ્યાર્થી મિત્રો આ ખાતા વહીનો અર્થ સમજો કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન चौक्स व्यक्ति के माल के मिलकत के उपज खर्च ने लगता व्यवहारों की उधार के जमा बाजू असर दर्शात तारण एटले खातु ने आ तमाम खाताओ जे चोपड़े राखवामा आवे होय के तमाम खाताओ माटे जे चोपड़ो तैयार करवामां आव्यो होय एने आपणे खाता वही कहीशुं। आम खातुं एटले एनो अर्थ अने आ खातानो नमूनो के खाताना बे भाग वच्चेथी बे भाग दर्शाववामां आवे छे। डाबी बाजूना भागनी उधार बाजू जमणी बाजूना भागने जमा बाजू वच्चे थी बे भाग डाबी बाजू चार खाना जमणी बाजू चार खाना। आम खातानो नमूनो ऊपर जे खातु हो दरेक खातु अलग अलग दोरीशुं पण एटलुं याद राखवानुं एकनुं एक खातु बे वार न लखाय। બે જો કોઈ વ્યક્તિનું ખાતું હોય એમાં બે અલગ અલગ વ્યક્તિઓ હોય તો બંને અલગ અલગ વ્યક્તિઓના ખાતા પણ એકની એક વ્યક્તિનું બે ખાતું ન હોય। પછી વ્યક્તિનું ખાતું હોય કે માલ કે મિલકત અંગેનું ખાતું હોય કે કોઈ પણ ઉપજ કે ખર્ચ અંગેનું ખાતું હોય દરેક ખાતું એક જ વખત દોરવામાં આવે છે। ધ્યાન રાખજો આ ખાતાનું જે નામ હોય ઉપર ખાતાનું નામ લખવામાં આવે છે। ધારો કે મૂડી ખાતું ઉપાડ ખાતું રમેશભાઈનું ખાતું ફર્નિચરનું ખાતું ખરીદ ખાતું હોય તો ખરીદ ખાતું વેચાણ ખાતું આમ દરેક ખાતાનું નામ ઉપર દર્શાવવામાં આવે છે। એના વચ્ચેથી બે ભાગ વચ્ચેથી જે બે ભાગ કરો એ ઘટ લીટી અને ડાબી બાજુએ ચાર ખાના જમણી બાજુ પર ચાર ખાના બંને બાજુનું પ્રથમ ખાનું તારીખનું ડાબી બાજુનું પ્રથમ ખાનું જમણી બાજુનું પ્રથમ ખાનું તારીખનું બીજું ખાનું વિગતનું ત્રીજું ખાનું નોંધણી પાના નંબર એ આપણે ખાતા વહીમાં નોંધણી કઈ આમનોતમાં કયા પેજ ઉપરથી કરીએ છીએ નોંધણી પાના નંબર એમાં આપણે અત્યારે અભ્યાસમાં છીએ એટલે આપણે કોઈ દર્શાવવાનું નહીં હોય એટલે નાનું સરખું દોરીશું અને ચોથું ખાનું રકમ
કે વ્યવહારની રકમ જે રકમ આપેલી હોય આમ નોંધ કે પેટા નોંધમાં એની રકમ દર્શાવીશું. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ખાતાનો નમૂનો ખાતા વહીના ચોપડામાં દરેક પેજ ઉપર અલગ અલગ કરીશું. હવે આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો, આપણે આમનોંધની ખતવણી અને પેટાનોંધની ખતવણી, આમ આમનોંધ કે પેટાનોંધ વેપારી જે તૈયાર કરતો હોય એ અંગેની ખતવણી. આપણે જાણીએ છીએ કે જો નાનો વેપારી હોય તો આ નાનો વેપારી આમનોંધ તૈયાર કરશે, મોટો વેપારી હોય કે જેના વ્યવહારોનું પ્રમાણ વધુ હોય આવો મોટો વેપારી પોતાના ચોપડે અમુક ચોક્કસ પ્રકારના વ્યવહારો ભેગા નોંધવા માટે પેટા નોંધો તૈયાર કરશે. આમ આમનોંધ કે પેટા નોંધ જે તૈયાર કરવામાં આવી હોય એ અંગેની ખતવણી. એમાં સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આમનોંધ ઉપરથી ખતવણી, આમનોંધ પરથી ખતવણી કરતી વખતેની પ્રક્રિયા કે આપણે હિસાબી ચોપડે જે આમનોંધ લખાણી આ આમનોંધની ખતવણી કેવી રીતે કરીશું, આમનોંધ ઉપરથી ખતવણીની પ્રક્રિયા એમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આપણે આમનોંધ પરની ખતવણીના દાખલા છે. એમાં જો આપણી આમનોંધમાં જે ખાતું ઉધાર થતું હોય તે ખાતાની ઉધાર બાજુ રકમ લખી વિગતના ખાનામાં જમા થતા ખાતાનું નામ લખવામાં આવે છે. દાખલા તરીકે આપણી આમનોંધમાં ખરીદ ખાતું ઉધાર થતું હોય તો ખરીદ ખાતું જેટલી રકમ ઉધાર થતું હોય એ ખરીદ ખાતાની ઉધાર બાજુ 5,000 ખરીદ ખાતું ઉધાર થયું તો ખરીદ ખાતાની ઉધાર બાજુ 5,000 પણ વિગતના ખાનામાં જે આપણી આમનોંધમાં જે ખાતું જમા થતું હોય એનું નામ ધ્યાન રાખજો. એટલે આપણી આમનોંધમાં જે ખાતું ઉધાર થતું હોય એ ખાતાની ઉધાર બાજુએ રકમ લખી વિગતના ખાનામાં જમા થતા ખાતાનું નામ. એ જ પ્રમાણે જો આપણી આમનોંધમાં જે ખાતું જમા થતું હોય એ ખાતાની જમા બાજુએ રકમ લખી અને વિગતના ખાનામાં ઉધાર થતા ખાતાનું નામ, આમ આમનોંધ ઉપરથી ખતવણી કરવાની પ્રક્રિયા કે જે આપણી આમનોંધમાં જે ખાતું ઉધાર થતું હોય એ ખાતાની ઉધાર બાજુ રકમ લખી વિગતના ખાનામાં જમા થતા ખાતાનું નામ, આપણી આમનોંધમાં જે ખાતું જમા થતું હોય એ ખાતાની જમા બાજુ રકમ લખી વિગતના ખાનામાં ઉધાર જે ખાતું થતું હોય આમનોંધમાં એનું નામ અને તારીખમાં જે વ્યવહાર જે તારીખનો હોય એ તારીખ, જો તારીખ ન આપી હોય તો આપણે આમનોંધના ક્રમ આપીશું એ આમનોંધના ક્રમ મુજબ. આમ આમનોંધ ઉપરથી આ ખાતાઓમાં ખતવણી કેવી રીતે કરીશું એની સમજ, જે તમને ફક્ત માહિતી દ્વારા સમજ આપી એનું ઉદાહરણ દ્વારા પણ સમજ આપીશું. આમનોંધમાં આપણે જાણીએ છીએ સાદી આમનોંધો પણ હોઈ શકે કે સંયુક્ત આમનોંધ. સાદી આમનોંધ એટલે આપણી આમનોંધમાં એક ખાતું ઉધાર થતું હોય સામે બીજું ખાતું જમા થતું હોય, આ સાદી આમનોંધ. સંયુક્ત આમનોંધ એટલે બે કે બેથી વધુ ખાતાઓ હોય, બે કે બેથી વધુ ખાતાઓ ઉધાર કે જમા થતા હોય. એટલે આપણે બંને રીતના હું તમને ઉદાહરણ દ્વારા એની સમજ અને ખતવણી કરાવીશ. આમ તમામ આમનોંધ, જેટલી આમનોંધ હોય એમ તમામ આમનોંધોની અલગ અલગ ખાતાઓમાં એને અંદર જે સંકળાયેલા હોય એ તમામ ખાતાઓમાં ખતવણી કરી દીધા પછી વર્ષના હિસાબી વર્ષના અંતે આ ખાતા વહીના ચોપડાના તમામ ખાતાઓ બંધ કરવામાં આવે છે. આ તમામ ખાતાઓ બંધ કરી ખાતાની બાકી શોધવામાં આવે છે. ખાતાની બાકી એટલે ખાતાનો તફાવત. કોઈ પણ ખાતું બંધ કરવું એટલે ખાતાનો સરવારો કરવો. સરવારો એમાં જે બાજુનો ખાતાનો જે બાજુનો સરવારો વધુ હોય
એટલો જ સરવારો બીજી બાજુ લખી દેવામાં આવે છે. બંને ખાતાનો બંને બાજુનો સરવારો સરખો નોંધવામાં આવે છે. જેમ આપણે રોકડ મેનમાં જોઈ ગયા હતા એ જ મુજબ પહેલા જોવાનું, ખાતાનો ઉધાર બાજુનો સરવારો વધુ હોય તો ઉધાર બાજુનો જેટલો સરવારો હોય એટલો જમા બાજુએ મૂકી દેવામાં આવે. કદાચ જમા બાજુનો સરવારો વધુ હોય તો જમા બાજુનો જેટલો સરવારો હોય એટલો સરવારો ઉધાર બાજુ મૂકી દેવામાં આવે. અને સરવારાની નીચે બે લાઈન કરવામાં આવે છે. એનો અર્થ એમ કે ખાતું બંધ કરી દીધું વર્ષના અંતે. આમ જે બાજુનો સરવારો વધુ હોય એટલો સરવારો બીજી બાજુ મૂકી, તો જે બાજુ તફાવત ખૂટતો હોય એ ખૂટતા તફાવતની રકમને ખાતાની બાકી કહે છે. આ ખાતાની બાકી ઉધાર પણ હોય અને જમા પણ હોય. હવે એ ખાતાની બાકી કેવી રીતે જુઓ, એના પછીનો મુદ્દો. કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવારાના તફાવતને ખાતાની બાકી કહે છે. આ ખાતાની બાકી, જો ખાતાની જે બાજુનો સરવારો વધુ હોય એ ખાતાની બાકી ગણાય. કદાચ જમા બાજુનો સરવારો વધુ હોય તો લખાય કે એ ખાતાની જમા બાકી. દાખલા તરીકે વેચાણ ખાતું, વેચાણ ખાતાની જમા બાજુનો સરવારો વધુ હોય તો એ જમા બાકી, વેચાણ ખાતાની જમા બાજુ. ખરીદ ખાતું, ખરીદ ખાતાનો ઉધાર બાજુનો સરવારો વધુ હોય તો એનો મતલબ એમ ખરીદ ખાતાની ઉધાર બાકી. આમ જે ખાતાનો જે બાજુનો સરવારો વધુ હોય એ ખાતાની બાકી ગણાય. જો એના મુદ્દા ધ્યાન નાખજો. જો ખાતાની જમા બાજુનો સરવારો વધુ હોય તો તફાવત, સરવારો બંને બાજુનો સરખો કરવાનો છે. સરખો કરવાનો એમ સરખો મૂકી નહીં દેવાનો, સરખો જે બાજુ તફાવત ખૂટતો હોય એ બાજુ રકમ, જે ખૂટતી રકમ હોય મૂકો, એ ખાતાની બાકી ગણાય. એટલે જો જે ખાતાની જમા બાજુનો સરવારો વધુ હોય તો એ ખાતાની તફાવતની રકમ ઉધાર બાજુ પર લખવામાં આવે છે, જેને ખાતાની બાકી ગણાય જમા. દાખલા તરીકે વેચાણ, વેચાણ ખાતામાં બધી જમા બાજુ જ અસર હોય, ઉધાર બાજુ કોઈ અસર ન હોય. વેચાણ ખાતાનો જમા બાજુનો સરવારો ધારો કે 10,000 થયો, ઉધાર બાજુ કોઈ રકમ નથી, તો એનો મતલબ એ ઉધાર બાજુ પૂરેપૂરા 10,000 ખૂટે છે. આ ખૂટતી રકમ 10,000 ઉધાર બાજુ ખૂટે તો 10,000 ઉધાર બાજુ ખૂટતી રકમ મૂકો વિગતના ખાનામાં, અને ખાતાની બાકી તરીકે વિગત તરીકે લખીશું બાકી આગળ લઈ ગયા. અહીં ખાતાની જમા બાકી જવા છે. ખરીદ ખાતું, તો ખરીદ ખાતાનું ઉધાર બાજુ એન્ટ્રી વધુ હોય, જમા બાજુ અમુક હોય, એને રીતે ગયેલ માલ અંગે. તો ખરીદ ખાતું આવો. આ વિદ્યાર્થી મિત્રો જુઓ, એ જ પ્રમાણે જો ખાતાની એમ જે બાજુનો તફાવત, જે બાજુ ખૂટતો હોય એ તફાવતની રકમ ખૂટતી રકમ મૂકી, અને ખૂટતી રકમ મૂકો એને ખાતાની બાકી કહે છે. એને વિગતમાં આપણે બાકી આગળ લઈ ગયા તરીકે ઓળખીએ છીએ. કઈ ખાતાની જે બાજુનો સરવારો વધુ હોય એ બાકી. આમ ફરીથી, જો ખાતાની જમા બાજુનો સરવારો વધુ હોય તો તફાવતની રકમ ઉધાર બાજુ પર લખવામાં આવે છે, જેને ખાતાની જમા બાકી કહે છે. એ જ પ્રમાણે જો ખાતાની ઉધાર બાજુનો સરવારો વધુ હોય તો એટલો સરવારો જમા બાજુ મૂકી, તફાવત જેટલો તફાવત ખૂટે એ તફાવતની રકમ જમા બાજુ પર લખવામાં આવે છે, જેને ખાતાની ઉધાર બાકી કહે છે. આમ હિસાબી વર્ષના અંતે વિદ્યાર્થી મિત્રો આ તમામ ખાતાઓ બંધ કરી આમ ખાતાઓની બાકી શોધવામાં આવે છે. હવે આ જ પ્રમાણે આપણે આમનોંધ લખી, આમનોંધ ઉપરથી ખતવણી, અલગ અલગ ખાતામાં ખતવણી કેવી રીતે કરીશું એ અંગેના દાખલાની ગણતરી હવે પછીના વિડીયોમાં જોઈશું. સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. બરોબર, આ વિડીયો જોઈ સમજજો.